મિત્રો આજે આપણે શોર્ટ ટર્મ બુલિસ મુમેન્ટમ સ્ટ્રેટેજી અપનાવવાની રીત શીખવાના છીએ જેમાં જે લોકોને ટેકનિકલ એનાલિસિસ ફાવે છે તેને આ સ્ટ્રેટેજી કેવી રીતે અપનાવી અને જેને ટેકનિકલ એનાલિસિસ નથી ફાવતું તેને આ સ્ટ્રેટેજી કેવી રીતે અપનાવી તે પણ આ વિડીયોમાં જણાવીશ અને સાથે આ સ્ટ્રેટેજી કેટલી ફાયદાકારક છે તેનું લાઈવ ઉદાહરણ પણ આપીશ મિત્રો સૌથી પહેલાં જોઈએ જે લોકોને ટેકનિકલ એનાલિસિસ નથી ફાવતું તે લોકો કેવી રીતે કાલના ટ્રેડિંગ માટે આજે સ્ટોકની પસંદગી કરી શકે મિત્રો ટૂંકા ગાળામાં કોઈ સ્ટોક બુલિસ મોમેન્ટમમાં છે કે નહીં તે જાણવા તમારે એક સાથે ચાર ટેકનિકલ ઇન્ડિકેટરની પોઝિશન જોવાની છે હવે ટેકનિકલ એનાલિસિસ જેને ફાવતું નથી તે લોકો તેના મોબાઈલમાં સ્ટોક એજ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને કાલ માટે આજે શોર્ટ ટર્મ બુલિસ સ્ટોક પસંદ કરી શકે હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા પછી એનાલિપિક્સમાં સ્ટ્રેટેજીસ ઓપ્શન સિલેક્ટ કરો હવે તેમાં વન ડે બુલી યુધિષ્ઠિર ધનુષ અર્જુન અગ્નિ જેવી વન ડે બુલી સ્કેન સ્ટ્રેટેજીના નામ જોઈ શકો છો અહીં સૌથી પહેલી ભીમ સ્ટ્રેટેજી તમે ફ્રીમાં જોઈ શકો છો જ્યારે અન્ય સ્ટ્રેટેજી માટે તમારે સ્ટોકેજનો પ્લાન ખરીદવો પડશે અહીં હું ભીમ સ્ટ્રેટેજી સિલેક્ટ કરું છું ત્યાર પછીની સ્ક્રીનમાં તમે પંદર માર્ચ બે હજાર એકવીસ તારીખ જોઈ શકો છો તેમાં પરફેક્ટ મેચમાં ચાર સ્ટોક આવે છે જેમાં બનારસ બીએચ ડોક્ટર લાલપાથ લેબ્સ એસએસપીડીએલ અને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા આ ચારેય સ્ટોકના ચારેય ટેકનિકલ ઇન્ડિકેટર બુલિસ મોમેન્ટમમાં છે જેથી પરફેક્ટ મેચમાં આ ચારેય સ્ટોક દર્શાવે છે એટલે કે આ ચારેય સ્ટોક બુલિસ મોમેન્ટમમાં છે તેની તમને પંદર માર્ચના રોજ ખબર પડી ગઈ અને તમે મારા મોબાઈલની તારીખ જોઈ શકો છો જે છે સોળ માર્ચ બે હજાર એકવીસ એટલે કે આજે તારીખ છે સોળ માર્ચ બે હજાર એકવીસ હવે આપણે જોઈએ કે જે સ્ટોકનું સૂચન પંદર તારીખે કર્યું તે સ્ટોક સોળ તારીખે એટલે કે આજે કેટલા ચાલ્યા છે જેમાં પહેલો સ્ટોક બનારસ બીએટ્સ જે ચાલ્યો છે ઝીરો પોઈન્ટ દસ ટકા ડોક્ટર લાલપાથ લેબ્સ જે ચાલ્યો છે ચાર પોઈન્ટ એંસી ટકા એસએસપીડીએલ જે ચાલ્યો છે સત્તર પોઈન્ટ દસ ટકા તેના પછીનો સ્ટોક ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા જે ચાલ્યું છે સાત પોઈન્ટ એસી ટકા હવે મિત્રો જો આ ચારેય સ્ટોકમાં ટ્રેડિંગ કર્યું હોય અને કદાચ એકાદો સ્ટોક ન ચાલે તો પણ ઘણો ફાયદો થાય તેનું તમે લાઈવ ઉદાહરણ જોયું હવે જે લોકોને ટેકનિકલ એનાલિસિસ ફાવે છે તે લોકોને બીજા દિવસ માટે ઇન્ટ્રાડે કરવા આ એપનો પ્લાન ખરીદીને પૈસા ખર્ચવાની જરૂર નથી આ એપની મદદથી તે પોતાની રીતે કાલ માટે આજે બુલી સ્ટોક શોધી શકે તે લોકોએ કઈ સ્ટ્રેટેજી અપનાવવાની છે તે જોઈએ મિત્રો જે સ્ટોકનું સીસીઆઈ ટેકનિકલ ઇન્ડિકેટર ઝીરોથી ઉપર બતાવે આરએસઆઈ પચાસથી ઉપર બતાવે અને એમએફઆઈ પણ પચાસથી ઉપર બતાવે અને સાથે એમએસસીડી લાઇન સિગ્નલ લાઇન ક્રોસ કરી ઉપર તરફ આગળ વધે ત્યારે તમે તે સ્ટોકને બીજા દિવસના તમારા ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સામેલ કરી શકો હવે તમને સવાલ થતો હશે કે આવા સ્ટોક ક્યાંથી શોધવા અથવા કેમ ખબર પડે આના માટે તો ઘણા સ્ટોક જોવા પડે પરંતુ મિત્રો એવું નથી હું તમને સહેલી રીત બતાવું તમે સૌથી પહેલાં ભીમ સ્ટ્રેટેજીમાં સ્ટોક ઓપ્શન સિલેક્ટ કરો હવે તેમાં ઓલમોસ્ટ ધેરમાં ઘણા સ્ટોક જોઈ શકશો કે જેના ચારમાંથી ત્રણ ટેકનિકલ ઇન્ડિકેટર શોર્ટ ટર્મ બુલિસ મોમેન્ટમમાં આવી ગયા છે માત્ર રાહ છે કોઈ એક ટેકનિકલ ઇન્ડિકેટરની હવે તમને આમાંથી યોગ્ય લાગે તે સ્ટોક તમારા પોતાના બ્રોકરની એપમાં કે મની કંટ્રોલના એડવાન્સ ટેકનિકલ ચાર્ટમાં જોતા રહો અને જ્યારે ચોથું ટેકનિકલ ઇન્ડિકેટર તેની પોઝિશનમાં આવી જાય તે સ્ટોક બીજા દિવસ માટે તમારા ટ્રેડિંગમાં સામેલ કરો આવી રીતે ત્રણ ચાર સ્ટોક પસંદ કર્યા પછી બધામાં થોડું થોડું રોકાણ કરી ટ્રેડિંગ કરો જેથી નુકસાનીની શક્યતા ઘટાડી શકાય તો મિત્રો ઇન્ટ્રાડેમાં કાલ માટે સ્ટોક પસંદ કરવાની આ રીત તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું કેવી રીતે ભૂલાય સાથે આવા ઉપયોગી વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટી વગાડવાનું પણ ના ભૂલતા તો ચાલો મળીએ આપનો દિવસ શુભ રહે